हेलो स्टैंडर्ड फर्स्ट, गुड मॉर्निंग ऑल ऑफ यू बेटा। आज आपने आपको लेसन में अगर आपने एंड वालों लख्यू हतु ने एंड वालों चैप्टर कीधो हतो, चैप्टर 8 के आ बे वस्तु ना वच में एंड मुकवानु, कैट डॉग, तो कैट एंड डॉग एवी रीते। हमें आज आपने करसू चैप्टर नंबर 9, दीस एंड डेट। दीस आ नजीकनी वस्तु दर्शावा वपराय। आमा जो गुजराती में पण लखेलू छे एटले तमने एकदम स्पष्ट समझाशे। दीस THIS दीस आ नजीकनी वस्तु दर्शावा वपराय। ओके, हवे डेट पेलू दूरनी वस्तु दर्शावा वपराय। दीस एटले आ ने धेट एटले पेलू। दीस क्यारे वपराय के जे एकदम नजदीक वस्तु पड़ी होय, धारो के आ पेन, तो एकदम मराथी नजदीक होय तो हूँ एम कही सकूँ कि दीस इज अ पेन, दीस इज माय पेन एवी रीते। अने दूर होय आवी रीते आम दूर होय तो हूँ एम कहीस के दैट इज माय पेन एवी रीते। ओके, तो दीस नजीकनी वस्तु दर्शावा वपराय अने धेट दूरनी वस्तु दर्शावा वपराय। बन्ने शब्द एक वचन में ज वपराय। इज एटले छे, आ क्रियापद छे। ओके, धेट अने दीस, हवे आ बधा एना एक्जाम्पल जोशुं। आ रह्यो टेबल केटलो नजदीक छे ने, तो एम कहेवानुं के दीस आवशे अहींया, तो दीस इज ए टेबल, आ टेबल छे। हवे आ चेर छे ई घणी दूर छे, तो देट इज अ चेर, पेली ते चेर छे, એટલે કે દૂર હોય તો ધેટ, ધેટ ઇઝ અ ચેર। હવે આ ધીસ ઇઝ અ કેપ, આ કેપ છે। ધેટ ઇઝ એન અમ્બ્રેલા, તો પેલી તે અમ્બ્રેલા છે। ધીસ ઇઝ એન એક્સ, આ નજદીકમાં વપરાય। ધીસ કેમાં વપરાય કે જે નજદીક વસ્તુ પડી હોય, તો આ રહ્યું જો આ તીરની નિશાની કરેલી છે, એરો કરેલો છે, એરો તો એ અહીંયા એકદમ ડિસ્ટન્સ ઓછું છે, અહીંયા એકદમ બાજુમાં છે, તો ધીસ, અને આ એરો ઘણો દૂર સુધીમાં જાય છે, તો ધેટ એવી રીતે। ઓકે, ધીસ ઇઝ એન એક્સ, આ કુવાડી છે। હવે આ ધેટ ઇઝ એન અમ્બ્રેલા, તો પેલી તે છત્રી છે। ધેટ ઇઝ અ ટ્રી, તો પેલું તેઓ ઝાડ છે। ચિત્ર જોઈ ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીને વાક્ય લખો। ઓકે, હવે આપણે અહીંયા વાક્ય લખવાના છે। અહીંયા જે લીટી પાડેલી છે, આ ચિત્ર એટલે કે પિક્ચર્સ દોરેલા છે એવી રીતે, ધીસ અને ધેટ। પણ એક્ઝામ હશે અને ટેસ્ટ હશે તો હું તમને આખું સેન્ટેન્સ નહીં લખાવું, એટલે કે તમને ખાલી ધીસ અને ધેટ જ મૂકવાના હશે। હું તમારા માટે આ બહુ ઇઝી કરી આપીશ। ઓકે બેટા, તમને સેન્ટેન્સ તમે કદાચ લખી પણ ન શકો, પણ સમજાવું છું એટલે કે તમને સમજૂતી હોવી જરૂરી છે, તને સમજણ હોવી જરૂરી છે। તો ધેટ ઇઝ અ કાઇટ, તો દૂર છે, અહીંયા છે ને આ એરા એરોથી દૂર છે, આ કાઇટ આ પતંગ, તો ધેટ આવે, તો ધેટ ઇઝ અ કાઇટ। અને આ એરોથી ફોક્સ નજદીક છે, તો ધીસ ઇઝ અ ફોક્સ। ઓકે, હવે ધેટ ઇઝ એન આઉલ, આઉલ શું છે, દૂર છે, તો ધેટ આવશે। ધેટ ઇઝ અ બોટ, બોટે દૂર બતાડેલી છે, તો શું આવશે, ધેટ આવશે। ધીસ ઇઝ એન એપલ, ધીસ ઇઝ એન એપલ, તો એપલ શું છે, એરોથી નજદીક બતાડેલું છે, તો ધીસ। ઓકે, એકદમ ઇઝી, જે વસ્તુ આપના બાજુમાં પડી હોય તો ધીસ, અને થોડીક દૂર પડી હોય તો ધેટ, એકદમ સિમ્પલ। ઓકે બેટા, ધેટ ઇઝ અ કાવ, તો આ એરોથી કાવ દૂર છે, તો શું કહેવાનું, ધેટ આવશે, શું વપરાશે, ધેટ, ધેટ ઇઝ અ કાવ।
અહીંયા પેજ ઉપર આ બધા સેન્ટેન્સ લખી લેજો ઓકે બેટા હવે આ પેજ ધેટ ઇઝ એન એક્સ તો પહેલી તે કુવારી છે ધીસ ઇઝ અ હેન આ મરઘી છે ધેટ ઇઝ અ બસ તો પહેલી તે બસ છે ધીસ ઇઝ એન એગ તો આ અંડો છે That is a cat. એરો થી બિલાડી દૂર છે તો શું આવશે That. That is a cat. પછી આ એરો થી પેન નજદીક છે તો This is a pen. જેમ મેં તમને સમજાવ્યું ને કે પેન મારા બાજુમાં છે તો હું એમ કહીશ કે This is a pen. અને દૂર હોય તો હું એમ કહીશ કે That is a pen. નજદીક હોય તો This. અને દૂર હોય તો ડેટ હવે આ ધેટ ઇઝ એન આન્ટ આ શું છે આ છે માકોડી એ ક્યાં છે દૂર છે તો શું આવશે ધેટ હવે આ બોલ પણ શું છે દૂર છે તો ધેટ ધેટ ઇઝ અ બોલ હવે આ નળ એ તો એકદમ નજદીક છે તો શું છે ધીસ ઇઝ અ ટેપ અને આ છે હેટ એ દૂર દર્શાવેલી દેખાડેલી છે તો ધેટ ઇઝ અ હેટ એવી રીતે દૂરની વસ્તુ બતાડે અથવા પડી હોય તો ધેટ અને નજદીકમાં હોય તો ધીસ એકદમ ઇઝી છે ને બેટા અને તે છતાં પણ ન સમજાય તો મિસને કોલ કરી ફોન કરી અને એકવાર નહીં પણ ચાર વાર પૂછી શકો છો બેટા ઓકે ન સમજાય તો મિસને પૂછવાનું ઓકે બેટા અને પરીક્ષામાં કે કોઈ ટેસ્ટ આવશે તમને આખા સેન્ટેન્સ નહીં લખવાના હોય તમને ખાલી ધીસ અને ધેટ જ મૂકવાના હશે એ હું તમને જ્યારે પણ ટેસ્ટમાં પૂછીશ અથવા એક્ઝામમાં પૂછીશ તો પહેલેથી જ તમને સમજૂતી આપી દઈશ ઓકે બેટા આઈ વિલ મેક યુ ઇઝી ફોર યુ ઓકે બેટા તમારા માટે એકદમ ઇઝી કરી નાખીશ હવે તમને ખબર પડી ગઈ ને પાછું રિપીટ કહું છું કે નજદીક વસ્તુ દર્શાવેલી હોય કે કંઈક પિક્ચર દર્શાવેલું હોય કે કંઈક વસ્તુ તો ધીસ અને દૂર હોય તો ધેટ ઓકે બેટા ઓકે બાય